દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે આજે કોરોના વેક્સિન કર્મચારીઓને આપવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના 3843 જેટલા કર્મચારીઓને આ રસી પહેલા આપવામાં આવશે. દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા મોકલવામાં આવેલા 4700 જેટલો કોવિડશિલ્ડ વેક્સિનનો જથ્થો સુરક્ષિત સરકારી હોસ્પિટલમાં આવ્યા બાદ આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રથમ વેક્સિનનો ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. સાંસદ પૂનમબેનની હાજરીમાં પ્રથમ વેક્સિનની રસીકરણનો ડોઝ ડોક્ટર હરીશ મટાણીને આપવામાં આવ્યો હતો. તેઓએ ડોઝ લીધા બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે ડોઝ સંપૂર્ણ સુરક્ષિત છે, કોઈ આડઅસર નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી, લોકોએ ભ્રમિત થવાની પણ જરૂર નથી, લોકોએ ચિંતા મુક્ત આ રસીકરણ કરાવવું જોઈએ. સરકાર પ્રથમ વેક્સિન ડોઝ આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે મોકલાવવા માટે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં પ્રથમ 4700 કોવિડશિલ્ડ વેક્સિનના ડોઝ આવી ગયા છે. પ્રથમ તબક્કામાં જિલ્લાના 3843 આરોગ્ય કર્મચારીઓને આ ડોઝ અપાશે. તમામ આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપી દેવામાં આવી છે. વેક્સિન સુરક્ષિત છે, કોઈ આડઅસર નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી, વેક્સિનની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકોને આજે એક સારો વેક્સિનનો આ સંદેશો સૌને પહોંચાડવા માટેનો પ્રયાસ કહી શકાય, કેમ કે હાલ લોકોમાં અલગ અલગ વિચારો વેક્સિનને લઈ જોવા મળી રહ્યા છે, જેમાં અમુક લોકો એવા છે કે જેમને વેક્સિન લેવી છે, બીજા એવા લોકો પણ છે જેમને વેક્સિન નથી લેવી, ત્રીજા એવા લોકો છે કે બીજાને કંઈ ન થાય તો વેક્સિન લેવી. જ્યારે આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ વેક્સિનનો ડોઝ લઈ બીજા લોકો માટે પ્રેરણા પૂરી પાડે છે. બધા જ ડોક્ટરો આજે વેક્સિન લઈ રહ્યા છે ત્યારે તંત્ર પણ આશા રાખી રહ્યું છે કે વેક્સિનને લઈ લોકોમાં ખોટો ડર કે ભ્રમ ન રહે. કોરોના સામેની આ લડાઈ ગુજરાત અને ભારતના લોકો સાથે રાખી જલ્દી જીતશે. ડૉક્ટર હરીશ મટાણી આજરોજ 16/1/2021 રોજ સૌ પ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેં કોવિડ-19 રસીકરણનો ડોઝ લીધેલ છે. ડોઝ લીધા બાદ મને 40 મિનિટ જેટલો સમય થયેલ છે. મને હજુ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ થયેલ નથી. ડોઝ લેતી વખતે પણ કંઈ જરા પણ બિલકુલ ખબર પડેલ નથી. હું સૌને અપીલ કરું છું કે સૌ પોતાનું કોવિન પોર્ટલ ઉપર નામ રજિસ્ટ્રેશન કરાવો, સૌ વેક્સિન લ્યો, સુરક્ષિત રહો અને કોઈ પણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપો, ગભરાશો નહીં. અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર જેમણે સૌ પ્રથમ કોરોના વોરિયર્સ હેલ્થકેર વર્કર્સને પહેલો રસીનો ડોઝ આપ્યો એ બદલ સરકારશ્રીનો આભાર. આપ સૌ રસી લો, સુરક્ષિત રહો. દેવભૂમિ દ્વારકામાં ટોટલ 47 ડોઝ વેક્સિનના કોવિશિલ્ડ વેક્સિન આવેલ છે અને દેવભૂમિ દ્વારકામાં જે હેલ્થ વર્કર્સ છે એ હેલ્થ વર્કર્સ 3843 છે. એ તમામને પ્રથમ તબક્કામાં આ વેક્સિન આપવામાં આવશે અને વેક્સિન આપવા માટે દરેક કર્મચારીઓને તાલીમ આપવામાં આવેલી છે. વેક્સિન પછી જો કોઈ વ્યક્તિને સામાન્ય તકલીફ થાય, કોઈ માથું દુખે કે સોજો આવે કે જે વેક્સિન મૂકેલ છે એ જગ્યા પર કંઈ તકલીફ થાય, દુખાવો થાય, તો એના માટે AFI કીટ પણ હોય છે. અને જે તે કર્મચારીને કે ડૉક્ટરને આપણે વેક્સિન આપ્યા પછી 30 મિનિટ સુધી એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. ઓબ્ઝર્વેશન કર્યા પછી એને ઘરે મોકલવામાં આવે છે અને ઘરે મોકલ્યા પછી જો ઘરે તકલીફ થાય તો એને તાત્કાલિક અમારા FHW છે, આશાબેન છે કે નજીકના PHCના ડૉક્ટર છે એને જાણ કરવાની છે અને એના પ્રમાણે અમે તમામ પગલાં લેવામાં આવેલ છે. સર, કોઈને રિએક્શન આવે તો તંત્રને કઈ રીતની કામગીરી રહેશે? જો રિએક્શન આવે તો એના માટે AFI કીટ હોય છે, પ્લસ તાલીમ આપવામાં આવેલા છે અને અમુક જિલ્લાના લેવલે એનું સેન્ટર બનાવવામાં આવેલું છે કે ત્યાં 108 દ્વારા પેશન્ટને શિફ્ટ કરીને એની સારવાર કરવામાં આવશે. સર, એક દર્દીને કેટલો રસીનો ડોઝ આપવામાં આવે છે? 0.5 ml જેટલો ડોઝ આપવામાં આવે છે, ઇન્ટ્રામસ્ક્યુલર ડોઝ આપે છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, SNI ન્યૂઝ, દ્વારકા.